નર્મદા જિલ્લા કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આસપાસ છેલ્લા ઘણા સમયથી ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે તેમજ આ તમામ ઢોરને કેવડિયા કોલોની ખાતે બનાવવામાં આવેલા તાર ફેન્સિંગના ઢોર ડબ્બા ખાતે પૂરી રાખવામાં આવે છે પરંતુ અહીં દુઃખની બાબતો એ છે કે આ ઢોરને સમયસર ઘારો ઘાસચારો તેમજ નિયમિત પાણી પણ મળતું નથી જેને લઈને ઢોરને પણ ભૂકે મારવાનો વારો આવ્યો છે મહત્વની તો એ છે કે આ ઢોર ડબ્બા પાસે રાતે દરમિયાન સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવેલી નથી હાલમાં ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તેમજ દિવસે દિવસે ગરમીનું પણ પ્રમાણ વધી રહ્યું છે

કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની આસપાસ છેલ્લા ઘણા વર્ષથી ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે અને આ તમામ ઢોરોને કેવડીયા કોલોની ખાતે જ્યાં ઢોર ડબ્બો બનાવવામાં આવ્યો છે ત્યાં પૂરી રાખવામાં આવે છે આપ અહીં વિડીયોમાં જોઈ શકો છો હાલ આપણે અહીં કેવડિયા કોલોની ખાતે ઢોર ડબ્બા પાસે ઉપસ્થિત છે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની આસપાસથી પકડવામાં આવતા તમામ ઢોરોને અહીં પૂરી રાખવામાં આવે છે પરંતુ અહીં દુઃખની બાબત તો એ છે કે આ ઢોરને સમયસર ઘાસચારો પણ મળતો નથી તેમજ તેઓને પીવાના પાણીની પણ મુસીબત ઊભી થઈ છે આ બાબતે મીડિયાની ટીમે ઘટના સ્થળ પર આવીને તપાસ કરતા ત્યાં ઢોર ડબ્બાના જે ડ્રાઈવર જે હતા તે પણ ઘટના સ્થળ છોડીને ભાગી ચૂક્યા હતા કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આસપાસ ઢોર પકડવાની કામગીરીમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે પરંતુ અહીં તંત્રની આવી ગંભીર બેદરકારીના કારણે આ પરિસ્થિતિ જોવા મળી છે વળી હાલમાં ઉનાળાની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે અને દિવસે દિવસે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે તો આ ગરમીને લઈને પણ અહીં મૂંગા અબોલ પશુઓ માટે કોઈપણ પ્રકારની સુરક્ષા પ્રશાસન તંત્ર દ્વારા કરવામાં ન આવતી હોવાની બૂમો ઉઠી છે ગુજરાત સરકાર વિકાસના કામો માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે પરંતુ તંત્ર દ્વારા આ નાણાંનો દુર્વ્યય થતો હોય તેવું જણાઈ રહ્યું છે તો હવે જોવું રહ્યું કે શું તંત્ર જાગૃત થશે ખરું ગુજરાત સરકાર આવા પ્રશાસન તંત્રની બેદરકારી સામે ભવિષ્યમાં યોગ્ય પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું ગૌતમ વ્યાસ ટીવી નાઇન ઇન્ડિયા કેવડિયા કોલોની રિપોર્ટર ગૌતમ વ્યાસ કેવડિયા નર્મદા